માં પુરાણની કથા ચાલુ થઈ છે, તો કથા સાંભળવા જવાના છીએ અમે 2 વાગ્યે. ત્યાં 2 વાગ્યે કથા ચાલુ થવાની છે, એટલે ત્યાં સાંભળશું કથા. ભત્રીજાનું ઘર છે, જો આ બિયડ છે, કાચ છે, સિંહ આપેલ છે, ગેલેરીનું કમાડ છે. આ ગેલેરી આપેલી છે અહીંયા, અહીંયાથી આ બધું દેખાય. જો અહીંયા છે ને, અહીંયાથી નજીક જ હાઈવે રોડ જાય છે. હાઈવે રોડનાથી આ બધી ગાડીઓ જાય છે હાઈવે રોડથી. અહીંયા સંન્યાસ બાથરૂમ આવેલું છે. બિયડ છે, અહીંયા જારી આવેલી છે. પણ આ જાળી આવેલી છે, વિડીયો છે. અહીંયા ધાબા ઉપર જવાય છે, ઉપર ટેરેસ પર જવા માટેની સીડી છે. ટેરેસ પર આવી ગયા આપણે. અહીંયા આખી મોટી જબરજસ્ત સોસાયટી છે, બહુ મસ્ત વાતાવરણ છે સવારનું. સૂર્યનારાયણ ભગવાન ક્યાં છે, ઉપર સોલર પાર્ક નાખેલું છે પાણી ગરમ કરવા માટેનું. સીડીઓ છે, અહીંયાથી નીચે ઉતરાય છે, નીચે જવાય છે. બસ ભાઈ એ તોફાન કરે છે. આમનું શું નામ છે તમારું? ઉપરે હા. અને આ તો અમારા અલગ કરે તો તમને ખબર જ છે. અને આમનું નામ શું છે? આનંદ. તમારું નામ બરાબર બોલો. તોફાની છોકરાઓ છે, 2-3 જણા બરોબર તોફાન કરે છે. જો રમવાનું બરોબર વર્ગ્યા છે, સોફા સેટ ઉપર પાછા બેઠા છે. તારે ઘડિયાળમાં હમણાં થયા છે 8:05, બાકી છે. આ ડાઇનિંગ ટેબલ છે, આ કિચન છે અમારું અહીંયા ઘડીનું. ગેસ છે, ગેસ સગડી જમવાનું બનાવવાની ચાર. આ છે ભગવાનનું દ્વાર, ભગવાનનું મંદિર છે અમારું. ભગવાનના ઘરમાં અમારું ઘર છે ભાઈ, ભગવાનના ઘરમાં અમારું ઘર છે. આ જો બેન, હોશ છે ને, એનું ઘર છે. અમારો ભત્રીજાનો નાનો ભત્રીજો નાનો છે, પણ બહુ મસ્ત છે. હા આ છે, જુઓ બતાવે છે કબાટ. હા ઓવન બતાવે છે, જુઓ. હા
100 পিস হেঙ্গাড়ি মুকাই અહીંયા પણ આ 100 પીસ નું છે બધું 100 પીસ છે આ ગણપતિ દાદા નું 100 પીસ છે પછે જો અહીંયા પણ એક રૂમ બીજો આવેલો છે અહીંયા અમારા દાદી મારો રૂમ છે આ દાદી માં અહીંયા સુવે છે અમારે અહીંયા પણ કબાટ છે આ ઊંચ છે બાર ચોક છે આ બાર પણ બહુ મસ્ત છે વાતાવરણ તુલસી માતાનો ક્યારો છે જો ખબર પડી જાય કારણ ઉડે છે આપણે ઘણા આ છે પણ પછી આમ અંદર આમ આવવાનું થાય ને રવાને ભણવાની સ્કૂલ છે આ સ્કૂલ નું સ્કૂલ છે હા આ સ્કૂલ છે અમેરિકા છોકરાઓ માટે રમવા માટેનો બગીચો છે અહીંયા લપસણી બધી ક્યાં છોરાઓને ક્યાં અહીંયા આવી ગમે વિડીયો અમારા મોટા બેન છે તૈયાર થઈને ઉપરથી નીચે ઉતરો જોવા હા બોલો થઈ ગયા તમે તૈયાર હમ ઓ અમે તો ક્યારના તૈયાર થઈ ગયા કથા સાંભળવા જવાનું છે ને એક વાગ્યે કેટલી વાર લાગશે તમારે કપડા બરોબર સરસ થઈ ગયું છે એમને તો મસ્ત એટલે હવે માળા કરે છે પોતાની પરચી લખી લઈને આવ્યો ખિસ્સામાં જીતથી અને લખીને લઈને આવ્યા ને તો તરત જ કીધું કે આ તમે છે ને તે તમારી પરીક્ષા કરવા આવ્યો છે એમ તો જમવાનું બને છે અમારે હવે પછી જમીન પછી અમારે જવાનું છે કથા સાંભળવા માટે જમવા બનાવવા વાળા કઈ બહાર જતા રહ્યા છે તમે ખાલી દાર બાર બધું બહાર જમવાનું બનાવો છો જોઈએ દાર બાર દે બધું બહાર રસોઈયા મારે એવા છે બધું બહાર ચોટી જાય
बताते हैं वे बाहर की ओर और श्री विठल सेवा समिति का कार्यालय 10 नंबर स्थान पर बना।